હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બુદ્ધિમાનો મનુષ્ય શા માટે બનો છો? મનુષ્યની બુદ્ધિમત્તા વિશે બધા જાણે છે. એની ચતુરતા, કાર્યકુશળતા અને વિચારવાની અદ્ભુત શક્તિની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. સૃષ્ટિનો મુગટમણી હોવાનું ગૌરવ એને પોતાના બુદ્ધિના બળે પ્રાપ્ત કર્યું છે અને જુદા જુદા ક્ષેત્રમાં અનેક શોધો કરીને પોતાને સાધન સંપન્ન બનાવ્યો છે. આટલો હોવા છતાં પણ આપણે જોઈએ છીએ કે મનુષ્યમાં મૂર્ખતાની માત્રા પણ ઓછી નથી. આપણે અસંખ્ય લોકોને મળતા જોઈએ છીએ, પણ પોતાની જાત અમર માનીને કામ અને લોભના ફંદામાં ફસાઈએ છીએ. પાપના ખરાબ પરિણામોમાંથી અસંખ્ય લોકોને દુઃખથી તરવરતા જોઈએ છીએ, તેમ છતાં પણ આપણે પાપ કરીએ છીએ અને વિચારીએ છીએ કે આપણે પાપના ફળરૂપે મળતા દુઃખોથી બચી જઈશું. ક્ષણિક સુખ માટે કાયમના સુખ શાંતિ ઠોકર મારનારાઓની સંખ્યા ઓછી નથી. આવા કાર્યો કરનારાઓને કઈ રીતે બુદ્ધિમાન કહી શકાય? સાંસારિક મનોરંજનની બાબતમાં બુદ્ધિમાન છીએ એવું બતાવવું અને આત્મ સ્વાર્થને ભૂલી જવો એ ક્યાંની સમજદારી છે? વાચકો મૂર્ખ ના બનશો. મનુષ્યને યોગ્ય બુદ્ધિમત્તા અપનાવો. રમકડા રંગવા માટે પોતાનું લોહી ના વેડાવશો. સાચો સ્વાર્થને શોધો અને પરમાત્મા તરફ આગળ વધો. અખંડ જ્યોતિ, નવેમ્બર 1948, પેજ નંબર 1, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિચંદન ચેનલમાં પધારવા બધા.